ગુરુની ભૂમિકા શું હોઈ શકે આ શિષ્યને એક સારો વ્યક્તિ બનાવવા માટે રાષ્ટ્ર માટે ઉપયોગી બનાવવા માટે આ દેશ માટે આ સંસ્કૃતિ માટે સારો વ્યક્તિ બનાવવા માટે ગુરુની ભૂમિકા શું હોઈ શકે વસ્તુ એવો જોઈએ ગુરુની ભૂમિકા તો ગુરુ અદા કરે જ છે જી હા પણ શિષ્ય પોતાની ભૂમિકા ચૂક્યો છે એ વાત પણ સાચી છે એટલે ગુરુ જે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે હવે શંકરાચાર્ય એવું કીધું કે સાંઈ બાબાની પૂજા ન થાય કેટલા લોકોએ માન્યું એ વાતને એટલે જે ગુરુ કે છે એને માનનારા લોકો નથી વર્ગ તો ઘટ્યો છે શિષ્યોનો એટલે ગુરુની ભૂમિકા તો છે જ શિષ્ય પોતાની ભૂમિકા નક્કી કરે આ મહત્વની વસ્તુ છે ગુરુનો રોલ એ છે કે પોતે પોતાનો જે શિષ્ય સમુદાય છે એને ઈશ્વર તરફ લઈ જાય એને સનમાર્ગે લઈ જાય એને શાસ્ત્ર તરફ લઈ જાય એને રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ માટે લઈ જાય એટલે ભારતીય સંસ્કૃતિમાં સ્વામી કરપાત્રીજી મહારાજે થોડા વર્ષ પહેલા આપણને સૂત્રો આપ્યા બહુ મહત્ત્વના સૂત્રો છે એ ગુરુની આખી ભૂમિકાને સ્પષ્ટ કરીને આખે છે એ સૂત્રો એવા છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મેં સદભાવના હો વિશ્વ કા કલ્યાણ હો આ ચાર વસ્તુ જ ગુરુએ કરવાની છે શિષ્યને ધર્મ તરફ લઈ જવાનો છે અધર્મ માંથી દૂર કરવાનો છે કે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો પ્રાણીઓ મેં સદભાવના હો પ્રાણી માત્ર માટે કરીને એના મનમાં સદભાવના પ્રગટ થવી જોઈએ તો એ કોઈનું ખોટું નહીં કરે અને વિશ્વ કા કલ્યાણ હો આખા વિશ્વનું કલ્યાણ થાય એના માટે કામ કરવાનું છે આ ચાર જ સૂત્ર ઉપર કામ કરે બાકીનું કઈ કરવાની જરૂર જ નહીં રહે એટલે ગુરુની ભૂમિકા સ્પષ્ટ છે કે ગુરુએ શું કરવાનું એટલે તમે શરૂઆતમાં એક બહુ સરસ દોહો બોલ્યા કે ગુરુ બલિહારી ગુરુ કી ગોવિંદીઓ બતાય સીધું સાધુ લોકો એવું સમજે છે ગુરુ અને ભગવાન બે ઊભા છે બે માંથી કોને પહેલા પગે લાગવું એટલે એમણે કહી દીધું પેહલા ગુરુને પગે લાગો આટલું જ સમજ્યા છે લોકો એની પાછળ બીજો પણ બહુ સરસ અર્થ નીકળે છે કદાચ તમે ધ્યાનથી વાંચશો તો ફરી એક વખત બે લોકો છે એક બાજુ છે હવે શિષ્યના પ્રશ્ન મનમાં પ્રશ્ન થયો કે આ બે ઉભા તો પગે કોને લાગુ કાકે લાગુ પાય આ બે માંથી કોને પગે લાગુ એટલે શિષ્ય ગુરુની બાજુ મારે બે પહેલા કોને પગે લાગવાનું એટલે ગુરુએ શું કર્યું ગોવિંદ ગોવિંદ પેલી બાજુ પેલા પગે લાગ મને નહીં જી હા ગુરુએ શું કર્યું ગોવિંદીઓ બતાય જા પેલી બાજુ જઈને પગે આવ એટલે હા ગુરુ નું કામ એ નથી પોતાની જ પૂજા કરાવે